રમણભાઈ ખુશાલભાઈ સોનારા અનુસૂચિત જાતિ ઉંમર વર્ષ જેવો નિવૃત્ત છે અને હાલમાં મંજીપુરાની સોસાયટી મકાન મંજીપુરા રોડ તાલુકો નડિયાદ જિલ્લા જે એફઆઈઆર માં જણાવવામાં આવ્યું છે કે હું ઉપરના બતાવાયેલ સરનામે મારા કુટુંબ પરિવાર સાથે રહું છું અને ખેડા જિલ્લામાં પોલીસ ખાતામાં નોકરી કરીને સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ છું અને સામાજિક પ્રવૃત્તિ કરી તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ગયા ચારેક માસ ઉપર પંચાયતોની ચૂંટણી યોજાતા તેમાં મંજીપુરા ગ્રામ પંચાયતમાં તેઓની પત્ની નર્મદાબેન નાઓએ સરપંચ તરીકે ઉમેદવારી કરતા તેમાં હાલમાં તેઓ તેઓ સરપંચ તરીકેની ફરજ છે જેથી તેમના પત્નીને મંજીપુરા ગ્રામ પંચાયતમાં લેવા તેમજ મૂકવા જતા હોય છે અને મંજીપુરા રંગ ઉપવન પાર્ટી પ્લોટની સામે પ્રેમ પ્રકાશ સોસાયટીમાં રહેતા બલરામભાઈ ચેનમલભાઈ કુરનાણી અવારનવાર પંચાયતમાં આવીને તેમની પત્નીને કહે છે કે મારી અરજીઓની નિકાલ કેમ કરતા નથી તેમજ તેઓ તથા તેમની પત્ની આવતા જતા હોય તે દરમિયાન પણ રસ્તામાં બલરામભાઈ અવારનવાર ઊભા રાખીને અરજીઓ બાબતે પૂછાપૂછ કરી જાહેરમાં તેઓનું અપમાન કરે છે આજ રોજ તેઓ એકલા તેમના ઘરેથી સવારના દસ પિસ્તાલીસ વાગ્યાના સુમારે જવાહરનગર દૂધ લેવા ગયેલા અને દૂધ લઈને પાછા ઘરે જતા હતા તે વખતે અગિયાર વાગ્યાના સુમારે મંજીપુરા રોડ નજીક આવેલ રંગ ઉપવન પાર્ટી પ્લોટ આગળ આ બલરામભાઈ ચેનમલભાઈ ગુરનાણીનાઓએ ઉભા હતા અને તેઓએ તેઓને ઉભા રાખેલ અને મંજુપુરા ગ્રામ પંચાયતમાં આપેલ અરજીઓ તમારા પત્ની નિકાલ કરતા નથી તેમ કહેવા લાગે જેથી તેઓએ આ બલરામભાઈને જણાવેલ કે તમો મંજુપુરા ગ્રામ પંચાયતમાં જાઓ ત્યાં મારી પત્ની તેમજ અમરસિંહ નાઓ ને મંજીપુરા ગ્રામ પંચાયતમાં મળશે અને તેઓ ભેગા થઈને તમારી રજૂઆતો નિર્ણય કરશે તેમ તેઓએ જણાવ્યું હતું આવું જણાવતા બલરામભાઈ ગુરનાની નાઓ તેઓની ઉપર એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તેઓને જણાવેલ કે તમો નીચ સમાજના સરપંચ થઈ ગયા છો જેથી અમારો કોઈ નિકાલ કરતા નથી તેઓ આવું કહેવા લાગેલા જેથી તેથી તેઓને મેં જણાવેલ કે હું સરપંચ નથી સરપંચ અને પંચાયતની બોડીને તમે મળીને રજૂઆત કરી શકો છો અને જે તમો અમારી જ્ઞાતિની વિરુદ્ધ બોલો છો તે ખોટું બોલી રહ્યા છો હવે પછી જો આવું બોલશો તો તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે તેમ જણાવતા તેઓ વધુ ઉશ્કેરાઈ ગયેલા અને સરપંચના પતિને મા બેન સમાન જાહેરમાં ગાળો બોલી તેમની તેમની જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી જાહેરમાં અપમાનિત કરવા લાગેલા અને જો પત્ની તેઓનું કામ નહી કરે તો તેઓને જાનથી મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા આ વખતે સવિતાબેન અમરસિંહ ઠાકોર તથા શૈલેષભાઈ ઉર્ફે મનુભાઈ સોમાભાઈ ઝાલાનાઓ ત્યાં આવી ગયેલા અને તેઓએ પણ આ આ જ્ઞાતિ વિરુદ્ધ નહીં બોલવા સમજાવતા હતા તેમ છતાં પણ તે વધુ ને વધુ બોલવા લાગેલા અને જેથી મને ડર લાગેલ કે તેમની સમાજના બીજા માણસો આવી જશે તો મને માર મારશે તેવી બીક લાગતા મેં પોલીસ કંટ્રોલ રૂમ તથા પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરેલી હતી જેથી આ બલરામભાઈ ચેન્મલભાઈ ગુરનાણીનાઓને નાઓને તેઓએ મંજીપુરા ગ્રામ પંચાયતમાં આપેલ અરજીઓ બાબતે મારી સાથે ઝઘડો કરીને મને જાહેરમાં ગાળો બોલી તેમજ મારી જાતિવાચક અપમાનજનક અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી તેઓની વિરુદ્ધ કાયદેસર તપાસ થવા મારી ફરિયાદ છે મારા પુરાવા મારી ફરિયાદમાં જણાવેલ તથા તપાસમાં નીકળે તે વગેરે છે અને હું મારી જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ રજૂ કરું છું આવું એફઆઈઆરમાં જણાવાયેલ છે વિગતમાં એવું છે કે મારા પત્ની મંજીપુરા સરપંચ છે મંજીપુરા ગ્રામ પંચાયતમાં છેલ્લે બે હજાર બા એકવીસમાં બારમા મહિનામાં ઇલેક્શન થયું એમાં ઉમેદવારી કરી હતી અને ત્યારે સરપંચમાં જીત્યા પછી ઓગણત્રીસ એક બે હજાર બાવીસનો ચાર્જ સંભાળ્યો હવે ચાર્જ સંભાળ્યા પછી આ બલરામભાઈ નામનો વ્યક્તિ અવારનવાર દરરોજ ત્યાં આવે પંચાયતમાં આવે લોકોની વિરુદ્ધ અરજીઓ આપે વધતા જતા આવતા હું મારા વાઇફ સરપંચ એટલે મારે મૂકવા જવું પડે લેવા જવું પડે તો મૂકવા જઈએ અથવા લઈને આવતા હોય ત્યારે રસ્તામાં ઊભા કરી દઈ પછી પૂછે મને અરજીઓનું શું થયું પેલાની અરજીનું શું થયું આ અરજીનું શું થયું એટલી બધી અનેક અરજીઓ આમ તો હવે એ પંચાયતમાં નિકાલ કરવાનો હોય એટલે હવે ગઈકાલે સવારે હું નીકળ્યો તો ઘરેથી જવાહરનગર જવા હવે એ અર્સામાં ભાઈ રંગ પણ પાર્ટી પ્લોટે મને મળી ગયા તો મને કહે છે કે મારી અરજીઓનો નિકાલ નથી કરતો તું અને તારી બૈરી સરપંચ થઈ ગઈ છે એને સલાહ નીચના હો તમને શું ન્યાય કરતો આવડે એ તો અમે જ તમારો રસ્તો કર્યું આવું બધું બોલતો હતો એટલે મેં એને કીધું ભાઈ તું આવું બધું ના બોલીશ તને કંઈ તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જા અથવા તો તું ડીડીઓ સાહેબ જોડે જા તાલુકા વિકાસ અધિકારી સાહેબ જોડે જા અને ત્યાંથી તને ન્યાય મળશે જો પંચાયતમાંથી ના મળતો હોય તો એમાં થોડું વધારે કરતો હતો એટલે પછી મેં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો પોલીસની ગાડી આવી ગઈ રૂલરમાંથી અને એને લઈ જાય એ પછી મેં નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી એમના વિરુદ્ધ આવી વાત છે હા એ એની આદત છે એ મને ખબર છે કારણ કે હું અમારા વિસ્તારમાં મંજીપુરા રોડ ઉપર જ રહી છે અને રંગ પણ પાર્ટી પ્લોટની સામે રહી રહી છે એટલે એને બહુ અમે નજીકથી ઓળખીએ છીએ અને કોઈ પણ જ્ઞાતિ ન હોય એની વિરુદ્ધ અરજીઓ કરવાની ટેવ છે કોઈ પણ કર્મચારી હોય સરકારી કર્મચારી હોય પોલીસ ખાતાના હોય રેવન્યુ ના હોય કે મંજીપુરા પંચાયતના હોય એવા અન્ય કોઈ પણ કર્મચારીઓ એની વિરુદ્ધ એને અરજીઓ કરવાની ટેવ છે અને અરજીઓના અંતે છેલ્લે પછી શું હોય કે એને મંજીપુરા રોડ ઉપર એક બે સાઈડો કરી પહેલાં એમાં ઘણા લોકોને પ્લોટ પણ એણે વેચવાની જાહેરાતો કરી પૈસા લીધા અને આઠ આઠ દસ દસ વર્ષ સુધી પૈસા લીધા પછી દસ્તાવેજ નહીં કરી આપ્યા અને હજુ બી એમની જોડે પૈસાનું ઉઘરાણું કરતો હોય છે આવી ટેવ કરી બધી એની સાહેબ હા ફરિયાદો મને પોલીસ તરફથી બહુ સરસ સહકાર છે અને સિંધી સમાજ તરફથી મને કોઈ બીજી અન્ય કન્ડગત નથી